આર્ટિફિશિયલ વિભાગ 2ના એન્જિનિયરને લાંચના ગુનામાં 5 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકારતી દિયોદર સેશન્સ કોર્ટ. લોકજાગૃત બનતા ધીરે ધીરે એસીબીમાં લાંચ્યા અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદો થતી હોય છે. તેમ તારીખ 31/10/2015ના રોજ દિયોદર તાલુકાના લુદ્રા ગામના ખેડૂત ભગાભાઈ બીજલભાઈ પાસે વીજ જોડાણ પેટે દિયોદર યુજીવીસીએલના નાયબ એન્જિનિયર ભરતકુમાર નટવરલાલે માંગણી કરતા એસીબીમાં ફરિયાદ થયેલ, જેમાં લાંચ્યા અધિકારી 5,000 રોકડ લાંચની રકમ સાથે આબાદ એસીબીના હાથે ઝડપાઈ ગયેલ. જે કેસ આજે દિયોદરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા લાંચ્યા નાયબ એન્જિનિયર યુજીવીસીએલને એડિશનલ સેશન્સ જજે 5 વર્ષ સજા અને 10,000નો દંડ ફટકાર્યો હતો, ત્યારે આ લાંચ્યા અધિકારીને સજા થતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામી છે અને સરકારના લાંચ રૂશ્વત વિભાગની કામગીરીની સરાહનીય થઈ રહી છે. ત્યારે સરકાર નિયમ મુજબ કોઈપણ સરકારી કચેરીમાં કામકાજે આવતા અરજદારો પાસે લાંચની માંગણી કરવી એ ગુનો છે, તો જાગૃત નાગરિક બની અને લાંચ્યા અધિકારીઓ વિરુદ્ધ સરકારની મુહિમમાં લોકોએ જાગૃત બની લાંચ્યા અધિકારીઓ સામે એસીબીનું બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે તે જરૂરી. બ્યુરો રિપોર્ટ, બળદેવ બારોટ, મેરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા.